બનાસકાંઠાના પાંથાવાડા ગુંદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગુંદરી ચેકપોસ્ટ પરથી બિન અધિકૃત બે ફેલ્સપાર ભરેલી ટ્રક ઝડપાઈ હતી. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા બે ટ્રકની તપાસ કરી રોયલ્ટી વિગતો માંગવામાં આવી હતી, જે ન મળતા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બિન અધિકૃત ફેલ્સપાર ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ટ્રક બિન અધિકૃત ફેલ્સપાર ખનીજનો 42 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરી અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંથાવડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેમજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા બીજી પણ એક બિન અધિકૃત ફેલ્સપાર ખનીજનો 43 મેટ્રિક ટનનો જથ્થો ભરીને જઈ રહેલી ટ્રકને થુબાવીને 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંથાવડા પોલીસને જ્યાં સુધી નિવારણ ન આવે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી સુભાષભાઈ જોશીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આધાર પુરાવા તપાસી તેમજ કાગળ ચકાસણી કરી તેમની પાસે પુરાવા રજૂ કરવાની, તેમજ તેમની પાસે પુરાવા ન હોય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેની નોટિસ આપવામાં આવી છે. ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી પાંથાવડા પોલીસે સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ ખનીજ વહન કરતા ટ્રેલરને પકડી કાર્યવાહી કરી છે, જેમાં ટેલરની રોયલ્ટી પરમિશન રાજસ્થાનના આબુ રોડ લઈ જવાની હતી, પરંતુ ટેલરમાં ભરેલું ફેલ્સપાર છેક મોરબી લઈ જવામાં આવી રહ્યું હતું. આમ રોયલ્ટી ચોરી કરતા ટેલરને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરીને પોલીસ કસ્ટડીમાં લઈ લીધું છે અને ખાણ ખનીજ વિભાગને દંડાત્મક કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. આ અંગે માઇન સુપરવાઇઝર VB સોલંકીએ જણાવ્યું કે ફેલ્સપાર ખનીજે સિરામિક ઉદ્યોગમાં વપરાય છે, તેમજ હરિયાણાથી ફેલ્સપાર ખનીજની ગાડી પ્રથમવાર ઝડપાઈ છે.